हमें धरपकड़ कर। लव जिहाद मुद्दे आरपी पटेल ना निवेदन ने जयराम पटेल नु समर्थन मळ्यु छे। आ मुद्दों गंभीर होवानु कहीने जयराम पटेले लग्न रजिस्ट्रेशन वक्ते माता पिता नी सही फरजियात करवा मांग करी छे। लव जिहाद ना नामे पाटीदार समाज नी दीकरीओ बहार जाय छे। विश्व उम्यादाम संस्थाना प्रमुख आरपी पटेल ना आ निवेदन पर सौराष्ट्र पाटीदार अग्रणी अने सिद्धसर उम्यादाम संस्थान प्रमुख जयराम पटेल पण प्रतिक्रिया आपी चुक्या छे। जयराम पटेल ना मते पाटीदार समाज माटे लव जिहाद नो प्रश्न खूब गंभीर छे। तेओए लग्न रजिस्ट्रेशन वक्ते माता पिता नी सही फरजियात करवाना कायदानी मांग करी छे। के भाई सरकार मां एवो कायदो बनावो के लग्न रजिस्ट्रार नी रजिस्ट्रेशन नी वक्ते माता अथवा पिता नी एक नी सही लेवानी, कोई पण समाज होय तो आ तमे जिहाद ने रोकवामां घणी बधी फरक पड़शे। रूम राखीने के पीजी में रहती दीकरीओ लव जिहाद नो वधु भोग बनती होवानुं कहीने जयराम पटेले आ मुद्दा ने वधु गंभीर गणाव्यो। साथे ज तेओए दीकरीओने होस्टेल में रहीने अभ्यास करवानुं सूचन कर्युं के जे दीकरीओ होस्टेल में रहीने अभ्यास करे छे एना आवा प्रश्नों बहु ओछा बने छे। जे दीकरीओ रूम राखीने अभ्यास करे छे अथवा अपडाउन करीने अभ्यास करे छे એના આવા પ્રશ્નો દરેક સમાજની દીકરીઓમાં આ પ્રશ્નો વધારે બને છે। ચૂંટણી નજીક આવતા સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માંગ ઉઠી છે। પાટીદાર અગ્રણી જયરામ પટેલે 50 બેઠકો પર પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાનો દાવો કર્યો છે। વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ સામાજિક સંસ્થાઓ પણ સક્રિય થઈ રહી છે। ચૂંટણીમાં સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માંગ ઉઠી છે। ઉમિયાધામ સિદ્ધસરના પ્રમુખ જયરામ પટેલે રાજ્યમાં 50 બેઠક ઉપર પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાનો દાવો કરીને વિજય રૂપાણીવાળી બેઠક પર ટિકિટ માંગવાનો હુંકાર કર્યો છે। ચોક્કસ માંગશે, વધારેમાં વધારે મત હોય રાજકોટમાં તો વિજયભાઈ વાળી સીટ ઉપર કડવા પટેલોના મત છે તો માંગણી કરશે। પાર્ટી એમાં વિચારે, એમાં રજૂઆત કરશે, અમે પણ રજૂઆત કરશું। રાજકોટ પશ્ચિમ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે। અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વણિક અને કારડિયા ઉમેદવારોની ટિકિટ મળતી આવી છે, તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પાટીદાર બાદ હવે ક્ષત્રિય સમાજે પણ ટિકિટ માટે ઝંપલાવ્યું છે। કેટલીક બેઠક ઉપર પ્રભુત્વ હોવાના દાવા સાથે કરણી સેના વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માંગ કરશે। રાજ્યમાં 25-30 બેઠક ઉપર પ્રભુત્વ હોવાના દાવા સાથે ક્ષત્રિય સમાજ પણ ચૂંટણી પહેલા મેદાનમાં છે। કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતની કેટલીક બેઠકો પર ક્ષત્રિય સમાજની નિર્ણાયક ભૂમિકા હોવાનું કહીને શાસક પક્ષ પાસેથી ટિકિટની માંગ કરાશે। કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ પણ પોતાનું પ્રતિનિધિત્વ ઈચ્છે છે। ક્ષત્રિય સમાજ એટલે કે અમારા કરણી સેના દ્વારા ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું જ્યાં નિર્ણાયક મતો છે ક્ષત્રિય સમાજના, એવી સીટો લગભગ 25-30 છે તો આગામી ચૂંટણીમાં કરણી સેના આ 25-30 સીટો ઉપર ટિકિટોની માગણી કરશે। એક તરફ પાટીદાર અને બીજી તરફ ક્ષત્રિય સમાજે બેઠકો પર પ્રભુત્વ હોવાના દાવા સાથે ટિકિટો માંગવાનું નક્કી કર્યું છે, પરંતુ આ મુદ્દે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે હવે સમીકરણો અને માપદંડો બદલાયા છે। જે સમીકરણો પલટાયા છે, માપદંડો પલટાયા છે, અને માપદંડો પલટાયા કેવા છે કે હવે ધારાસભ્ય કોઈ પણ હોય એને પરંપરાગત રીતે એની બેઠક માનવામાં આવતી નથી અને એને ટિકિટ મળે એવી કોઈ ગેરંટી આપવામાં આવતી નથી। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજ્યમાં લંપી વાયરસ 20 જિલ્લામાં ફેલાયેલો છે અને સાથે જ કાળમુખો લંપી 1400થી વધુ પશુઓને ભરખી ગયો છે। બીજી તરફ લંપીને નાથવા સરકારે ટાસ્ક ફોર્સ રચી છે। વીસ જિલ્લામાં લંપી વાયરસનો ભરડો, 1400થી વધુ પશુ લંપીનો શિકાર। પશુમાં ફેલાયેલા લંપી વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। લંપીને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દિવસ રાત એક કરી રહી છે। અત્યાર સુધીમાં 8.17 લાખ પશુનું રસીકરણ કરાયું છે।
ગાંધીનગરમાં 24 કલાક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત છે. મુખ્યમંત્રી દરરોજ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, સાથે સારવાર માટે 1200થી વધુ ચિકિત્સકોની ટીમ કામે લાગી છે. લંપીને નાથવા માટે 5 સભ્યોની ટાસ્ક ફોર્સ પણ રચાઈ છે. આ રોગના ઝડપી નિયંત્રણ માટે અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નરેશ કેલાવાલાના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની એક ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. લંપી વાયરસે મચાવેલા આતંકથી કેટલાય પશુઓ મોતને ભેટ્યા છે, જ્યારે દુધાળા પશુમાં લંપી વાયરસને કારણે દૂધ ઉત્પાદનને માઠી અસર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જામનગરના ઠેવા નજીક લંપીગ્રસ્ત ગાયોને મૃતદેહ રજળતા જોવા મળતા હાહાકાર મચી ગયો. લોકોએ આક્ષેપ મૂક્યો કે પશુઓના મૃતદેહનો મલાજો પણ નથી જળવાતો. લંપી વાયરસે એટલી હદે આતંક મચાવ્યો છે કે હવે પશુઓના મૃતદેહ રજળી રહ્યા છે. બતાવી પણ ન શકાય એવા દ્રશ્યો છે જામનગરના ઠેબા નજીકના. અહીં ગાયોના મૃતદેહ રજળતી હાલતમાં જોવા મળ્યા. મૃતદેહના ઢગલાની આસપાસના વિસ્તારોમાં રોગચાળાની પણ ભીતિ ફેલાઈ. રોષે ભરાયેલા લોકોએ ગાયોના મૃતદેહનો મલાજો ન જળવાતો હોવાનો આક્ષેપ કર્યો. ખરેખર એક આપણા માટે શરમજનક વાત છે. આજે 40-50 ઢોરો જેમ કચરો ઠલવે એમ મહાનગરપાલિકા ઠલવીને જતી રહી છે. બીજી તરફ પાટણમાં પશુપાલન વિભાગની બેદરકારી સામે આવી. લંપી રોગ ચીપી હોવા છતાં અહીં લંપીગ્રસ્ત ગાયો ખુલ્લેઆમ રજળપાટ કરી રહી છે. સાતલપુરની જાહેર બજારમાં રખડી રહેલી લંપીગ્રસ્ત ગાયોથી અન્ય પશુઓમાં સંક્રમણ ફેલાય તેવી દહેશત વધી છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 90થી વધુ ગાયો લંપીની ઝપેટમાં આવી છે, જેમાં સૌથી વધુ લંપી વાયરસના કેસો સાતલપુર તાલુકામાં નોંધાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. લંપી વાયરસના કારણે હાલ 14 જિલ્લામાં પશુઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઈ જવા પર પ્રતિબંધ છે. જરૂર પડે સરકાર તાલુકામાં પણ પશુઓની ફેરબદલી અટકાવી શકે છે. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આ જાણકારી આપી. મોરબીના જોધપર નજીક અનેક ગાયોના મૃતદેહ ખુલ્લામાં રજળતા લોકોમાં રોષ જોવા મળ્યો. પશુપાલન વિભાગ સહિતના સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. મૃતદેહ જૂના હોવાનો દાવો કરાયો છે. જિલ્લામાંથી બીજા જિલ્લામાં ઢોર નહીં લઈ જઈ શકાય. જો એવું લાગશે તો અમે તાલુકા ફેરબદલી પણ અટકાવશું. લંપી જેવા ખતરનાક વાયરસને નાથવા હવે આયુર્વેદનો સહારો લેવાયો છે. દ્વારકામાં આયુર્વેદિક ઉપચાર શરૂ કરાયા છે. પશુઓમાં ફેલાયેલો લંપી નામનો વાયરસ વધુ ને વધુ ઘાતક બનતો જાય છે. ખંભાળિયા વિસ્તારમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ ગંભીર રોગને ફેલાતો અટકાવવા સામાજિક સંસ્થાઓએ આયુર્વેદિક ઉપચાર શરૂ કર્યા છે. લંપી સામે રક્ષણ આપવા લીમડો, કપૂર, ગુગળ સહિતની સામગ્રીથી ધુમાડો કરી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવે છે. કડવો લીમડો, કપૂર અને ગુગળનો ધુમાડો કરી અને સમગ્ર શહેરમાં એ ફેરવવામાં આવેલ, જેથી કરી અને મચ્છરનો અને માખીનો ઉપદ્રવ ઘટે અને વાયરસ ફેલાતો અટકાઈ શકે. ગાય માટે એક ઉકાળો તૈયાર કરેલો, જે ઉકાળામાં દેશી ગોળ, હરિયારી, ગ્લુકોઝ તેમજ હળદર, ઇમ્યુનિટી જળવાઈ રહે ગાયુંની એના માટે થઈ અને ગૌ રક્ષા દળના સભ્યો દ્વારા આજે ખંભાળિયા ગામમાં આજથી શરૂઆત કરેલી છે. ખંભાળિયામાં એનિમલ કેર ગ્રુપના યુવાનો અને નગરપાલિકાના સહયોગથી લંપીને કાબૂમાં લેવાનો આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જો કે લંપી જેવા ખતરનાક વાયરસને આયુર્વેદથી નાથી શકાશે કે નહીં તે સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રોગચાળાના ભરડા વચ્ચે દર્દીઓને ખંખેરાઈ રહ્યા હોવા